नमस्कार धर्मा न्यूज विशेष रजूआत आईपीएल 2023 कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आईपीएल जेम जेम अत्यार तो मैचों आगे बढ़ी रही है नवी वस्तु अत्यार तो उमेराती होय ने ते परिस्थिति सामे आवी छे। एटला माटे कारण के ज्यारे आईपीएल मां सौथी पहेला तो ए ज वस्तु जोवा मळती होय जे होम ग्राउंड छे एनुं छे, अने जो होम ग्राउंड होय तो क्यांक अत्यार तो जीतता पण हशे क्यांक हारता पण हशे। गईकाले मेचमां ए ज जोवा मळ्युं, क्यांक आखी आखी जे मेच हती ते क्यांक जीती शके तेवी परिस्थितिमां हता, जीती ना शक्या, मात्र मात्र जे छेल्ला 15 रन जे करवाना हता परंतु ते 15 रन पण न करी शक्या ते परिस्थिति सामे आवी हती। ज्यां चोकसी त्यारे गईकालनी वात करवामां आवे तो गईकाले जे पंजाब जे पंजाबनी जे टीम हती एमना द्वारा एक सारो एवो स्कोर तो मुकवामां आव्यो पण तेनी साथे साथे क्यांक ए स्कोर करवा सुधी पहोंचवाना हतो। राजस्थान रॉयल्स जे घणी सारी परिस्थितिमां सारो एवो जे रमवानो विचार पण कर्यो हतो, ओपनिंगमां ક્યાંક જે અશ્વિનને લાવવામાં આવ્યો તે પણ ક્યાંક પરિસ્થિતિ ક્યાંક યોગ્ય ન હતી, કારણ કે જો જોસ બટલર હોય તો કઈક પરિસ્થિતિ અત્યારે કાબુમાં હોત તેવું લાગતું હતું, પણ ન જોવા મળ્યું। યશસ્વી જયસ્વાલે એક સારી એવી ઓપનિંગ પણ એક કર્યું હતું, ક્યાંક એવું લાગતું હતું કે ના આ વખતે જે રાજસ્થાન રોયલ્સનો જો મને જુસ્સો જોવા મળ્યો છે, જે પ્રમાણેની ઓપનિંગ જોવા મળી રહી છે તે ઘણી એવી સારી એવી જોવા મળશે, અને ત્યારબાદ આખી આખી મેચ જીતી જશે। પહેલી વિકેટ પડી, પહેલી વિકેટ બાદ ક્યાંક જોશ બટલર આવ્યા, જોશ બટલર દ્વારા પણ જે સારું પરફોર્મન્સ કરવાની જે વાત તો જોવા મળી હતી પરંતુ ક્યાંક એ પણ ન જોવા મળ્યું, માત્ર માત્ર 19 રનમાં તેમની પણ પારી સમેટાઈ ગઈ હતી। બીજી બાજુ જોવામાં આવે તો સંજુ સેમસન ઉપર છેલ્લે એક આશા હતી કે ના ગમે તેમ કરીને સંજુ સેમસન આખી મેચ જીતાડી આપશે, પણ ન કઈ પરિસ્થિતિ એવી સર્જાઈ, માત્ર 42 રનમાં તેઓ પણ આઉટ થઈ ગયા હતા। ત્યારબાદ હેટમાયર હોય કે પછી પડીકલ હોય કે પછી રિયાન પરાગ હોય તેમના દ્વારા પણ જે બાજીને સંભાળવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે હેટમાયર આઉટ થયાના ત્યારબાદ ક્યાંક એવું જ લાગતું હતું કે ના હવે આખી આખી મેચ જતી રહી છે હાથમાંથી, અને પંજાબનું બહુ સારી એવી જીત થઈ છે। પંજાબની જીતમાં સૌથી મહત્વનું જે કારણ હોય ને તેમાં પણ પંજાબ કિંગ્સમાં સૌથી વધારે સારામાં સારું જે રમવાવાળા ઓપનિંગ બંને પ્રભસિમરન અને તેની સાથે શિખર ધવન કેપ્ટન ઇનિંગ્સ ગઈકાલે જોવા મળી હોય ને તે પરિસ્થિતિ, કારણ કે 86 રન જે જોવા મળ્યા હતા તે ઘણા સારા એવા હતા, અને તેની સાથે એમ લાગતું હતું કે ના હવે ગમે તેમ કરીને પંજાબ જીતી દીધું હશે। ક્યાંક રાજસ્થાન રોયલ્સે એક એવી સિચ્યુએશન લાવીને ઊભી કરી દીધી હતી કે ના નહીં જીતી શકે, પણ ક્યાંક જીતી પણ ગયા। સાથે આજની વાત કરવામાં આવે તો આજે પણ ક્યાંક ચોગ્ગા અને છક્કા દેખાય તેવી જે શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવે એટલે કે માત્ર વિરાટ કોહલી અને ફેફ ડી પ્લેસિસ જે શરૂઆત એવી કરતા હોય છે, અને ક્યાંક અત્યારે તો આખી આખો સ્કોર એ બંને જ અત્યારે તો પૂર્ણ વિરામ લાવી દે તે પરિસ્થિતિ સામે આવતી હોય છે। બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સ નીતિશ રાણા અત્યારે તો સારી એવી સિચ્યુએશનમાં નથી, કારણ કે પહેલી મેચ તો તેઓ હારી ગયા છે, હવે તેમના દ્વારા કેવી રીતનું પરફોર્મન્સ કરવામાં આવશે તો આવનારો સમય બતાવશે। તેની સાથે આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું, આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે। અશોકભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે, થેન્ક યુ સો મચ. અશોકભાઈ ગઈકાલની મેચને લઈને સૌથી પહેલા તો હું વાત કરું, ગઈકાલની મેચ ઘણી સારી હતી, ઘણી સારી એવી સિચ્યુએશન ક્રિએટ કરી હતી શિખર ધવન, જે આપણે અત્યાર સુધી અશોકભાઈ ક્યાંક ચર્ચા કરતા હતા કે ના નથી સારું પરફોર્મન્સ જોવા મળતું, નથી સારું પરફોર્મન્સ જોવા મળતું, 86 રન, બીજી બાજુ પ્રભસિમરનના જે 60 રન, ઘણી સારી એવી સિચ્યુએશન ક્રિએટ તો કરી દીધી, પણ પછી શું, પછી જે એક ડર હતો જે તમે પણ જાણો છો હું પણ જાણું છું, ને એ છે જોશ બટલર, જો જોશ બટલર રમી જાત, યશસ્વી જયસ્વાલ રમી જાત તો આખી આખી ક્યાંક પારી આખી જે લઈ જાત તેવી પણ પરિસ્થિતિ હતી। ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે જે એક ચૂક કરી, કદાચ એ સારી પણ હોય કે ખોટી પણ હોય એ તમે જણાવજો, કારણ કે જે અશ્વિનને અત્યારે તો જે ઓપનિંગમાં મોકલવામાં આવે તેને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો, જો જોશ બટલર આવ્યા હોત તો કઈક પરિસ્થિતિ અલગ હોત એવું લાગી રહ્યું છે? પ્રયોગો કરવા એ તો ટીમ મેનેજમેન્ટનો હક છે, એટલે તમે જે કહ્યું એ વાત બિલકુલ સાચી છે કે અશ્વિનને કેમ મોકલો, કારણ કે જ્યારે આવે ત્યારે લગભગ બધાના ભાવમાં ઊંચા થઈ ગયા કે આ કેવી રીતના ઓપનિંગ બેટ્સમેન તરીકે આવ્યા, પણ તમને યાદ હોય તો કલકત્તામાં આ જ પ્રમાણે સુનિલ નારાયણને એક સ્પિનર તરીકે ટીમમાં સ્થાન પામ્યા હતા, એને ઓપનર તરીકે પ્રમોટ કર્યા હતા, એમનું કામ શું હતું, કશું જ નહીં, કોઈ ડિફેન્સ કંઈ જ નહીં, ત્યાં જઈને બેટ ફેરવવાનું, બે ચાર છગ્ગા વાગી ગયા તો બહુ મજાનું, તો આ એક એટલે ટીમ મેનેજમેન્ટ એમ વિચારતું હતું કે અશ્વિન, કારણ કે હી ઇઝ અ ગુડ બેટ્સમેન, એ સેન્ચુરી પણ મારી ચૂક્યો છે અને સારો બેટર છે,
तो जो ये बे चार छग्गा मारी दे तो पावर प्ले नी अंदर जे रन रेट वधारो छे ए आपणे रन रेट वधारी शकीए। बीजू तमे वात करी के केम बटलर ने ना मोकलो, तो बटलर कदा त्यार, कारण के बटलर एक एवो बेटर छे के जे कोई पण संजोगोमां कोई पण ओवरोमां कोई पण जग्याए कोई पण रीते स्कोर करी शके हो, कारण के मैदान उपर तो रमतो ज नथी, मैदाननी बहार ज रमे छे। बिलकुल। तो आ एक एवी धारणा हती के जो आ एक वस्तु बने तो पछी आपणने एक सारो स्टार्ट मळी जाय, अने पावर प्ले नी अंदर जो अश्विन बे चार छग्गा मारीने आउट थई जाय तो वांधो नथी, बे एक ओवरमां 25-30 रन एमनाम उमेरी जाय, तो धीस मस्ट बी ध यू नो थिंकिंग, કારણ કે એ આમે કંઈ એને 6 ઓવર તો કાઢવાની હતી જ નહીં, એને તો ફાસ્ટ જ રમવાનું હતું, હી વોઝ બીન સેન્ટ ફોર દેટ, પણ એવું બન્યું નહીં। એમાં બંને ખેલાડીઓ આઉટ થયા, જે યશસ્વી આઉટ થયો અને જે રીતે અશ્વિન આઉટ થયો, તો આઈ થિંક જે એમના એમની જે ગણતરી હતી, ગણતરી કેવી હતી કે પહેલી મેચમાં યશસ્વી બહુ સરસ રમ્યો, બટલર પણ સારું રમ્યો, એટલે મેં તું કે ચલો આજે નવો ટ્રાય કરીએ, કારણ કે જેથી કરીને નીચે જે મીન્સ કે ચોથા પાંચમાં છઠ્ઠા ક્રમે જે બેટર્સ થોડા ખૂટે છે તો આને થોડા આપણે પ્રોલોંગ કરી શકીએ અને 14-15 ઓવર સુધી બટલર રમે એવી એક એક સ્થિતિ ઊભી કરીએ। સો દેટ વોઝ ધ ઇન્ટેન્શન, એ બન્યું નહીં, અને દેટ ઇઝ ધ રીઝન આખા એમના પેલા એ કહેવાય ને કે વિચારીને જે રાખ્યું તે બધું ખોરવાઈ ગયું। બિલકુલ। કારણ કે તમે આજે કોઈ વસ્તુ પ્લાન કરો છો, પ્લાન સફળ પણ થાય અને નિષ્ફળ પણ જાય। બિલકુલ। એટલે એમાં એને ઓપનિંગ મોકલ્યો એની સાથે કોઈ, મને પર્સનલી એમ કહી શકાય કે એને મોકલ્યો તો એનું કામ હતું જ કે ચોગ્ગા છગ્ગા જ મારવાના છે, એની પાસે હાઈટ છે અને બે ફિલ્ડરો સર્કલની બહાર હોય, એટલે 6 ઓવર્સની અંદર જો એ લોકો સારા રન મારી દે તો પાછળના બધા બેટર્સને થોડીક શાંતિ રહે, એટલે ઇન્ટેન્શન સારો હતો, પણ ઇન્ટેન્શન ના થાય સી અહીંયા અશ્વિનની વિકેટ પડી એનો પ્રોબ્લેમ નહોતો, વિકેટ ત્યાર પછી યશસ્વીની પડી, હા દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ। બિલકુલ। કારણ કે એકદમ ઇઝી કેચ, મીન્સ એને એકદમ બાય ફ્લો, જેને કે સોફ્ટ ડિસમસલ, સીધો કેચ આમ એનો આવી ગયો, તો દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ બેસિકલી। અને એટલા માટે આપણે એમ વિચારીએ છીએ કે અશ્વિનને જો ના મોકલ્યો તો બીજું સારું થઈ શક્યું, પણ એ બેટ્સમેન આઉટ થયા પછી પણ બટલર પાસે તો સમય હતો જ, બટ તે વખતે કેટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જુઓ તમે, કે જ્યારે પેલો બોલ રમ્યો એ પેડને અથડાયો, બેટને અથડાયો અને પછી કેચ જે લેવાનો હતો તો એટલે દૂર સુધી જઈને બોલરે કેચ પણ કર્યો। બિલકુલ બિલકુલ। સો ધીસ ઇઝ સમથિંગ કોલ્ડ બેડ લક કહો તમે કે લક કહો તમે, બટલર તો બીજી બાજુ જોતો હતો, એ આઉટ આ બાજુ થયો ને જોતો તે ઓન સાઈડમાં, તો આ પરિસ્થિતિ સર્જી, એટલે વેન થિંગ્સ ડઝન્ટ ગો ગુડ ફોર યુ, જ્યારે તમારી પાસે તમારા પ્લાનિંગ પ્રમાણે ના થાય એટલે બધું એક પછી એક આવું જ બનતું રહે, એટલે હું માનું છું ત્યાં સુધી દેટ વોઝ હું અશ્વિનને ઓપનિંગ મોકલવામાં, કારણ કે એને બહુ લાંબો સમય નથી ટક્યો, એટલે 10-1 ઓવર જેણે કાઢ્યો અને 25 રન બનાવ્યો કે 10 રન બનાવ્યો તો આપણે એને ક્રિટિસાઇઝ કરીએ, ઇટ ડીડ નોટ પ્લે લોંગ ટાઈમ, ત્યાર પછી બટલર પાસે તો ઘણો બધો સમય હતો, પણ બટલર પણ 19 રન બનાવીને આઉટ થયો, એન્ડ દેટ વોઝ અ બિગેસ્ટ બ્લો, એ સૌથી મોટો બ્લો રાજસ્થાનને લાગ્યો કે એમના 3 ખેલાડીઓ વિકેટોની દ્રષ્ટિએ જોયો તો 3 વિકેટો એ ગુમાવી બેઠા, અને ત્યાર પછી જે બન્યું તે છતાંય ધે પ્લેડ વેલ, ઇટ્સ નોટ દેટ એ લોકો નથી રમ્યા, ફાઇટબેક બી કર્યું, છેક સુધી મેચ પણ આવી ગઈ, પણ છેલ્લે એનો જે રીતે ધાણીનું થાય એના જેવું છે કે અલ્ટિમેટલી 15 કે 16 રન કરવાના આવ્યા, એ પણ 16 રન થયા નહીં, થઈ જ કોઈ પ્રોબ્લેમ નહોતો, બંને સેટ બેટ્સમેન હતા, હેતમાયર અને જોયલ બંને સેટ બેટર્સ હતા, પણ તે છતાંય એ ના કરી શક્યા, કારણ કે ઓવર પણ સારી પડી સેમ કરનની, પણ એટ ધ સેમ ટાઈમ જે ચોગ્ગો કે છગ્ગો હવે જે વખતે રનઆઉટ થયા, તમે જુઓ રનઆઉટ પણ કેટલો અનફોર્ચ્યુનેટ, પહેલા ફર્સ્ટ રન દોડી ગયા પછી બીજામાં હેતમાર જોયા વગર બહાર જ નીકળી ગયો, સીધો અડધી પીચે આવી ગયો, પહેલાનું એનું ધ્યાન જ નથી, પછી આમ જોયું ત્યારે તો અડધી પીચે હતો, તો હી વોઝ, તો આ જે વસ્તુ નડી ગઈ એના શોર્ટ બી ખોટા, જો હેતમાર ઊભો હોત તો કોઈ ચાન્સ નહોતો, પણ બીજી એક વાત યજ્ઞ કહેવાનું મન થાય છે, ધ લક સપોર્ટ્સ ધ બ્રેવ, અને લક સપોર્ટ્સ પંજાબ, પહેલી મેચ વરસાદ પડ્યો ડેકવર્ડ લુઇસના નિયમથી 7 રનથી અને આ 5 રનથી, બહુ ક્લોઝ મેચો પંજાબ આ વખતે લઈ આવે છે, એટલે ટોચની 4 ટીમોમાં પંજાબ કાલે ઊભું હોય તો એમાં નવાઈ નથી, કારણ કે બંને મેચો જીતીને બહુ સારામાં સારું પ્રદર્શન કરીને અત્યારે એ ટોચની ટીમોમાં સ્થાન પામી ગયું છે। Top 4માં આ વખતે અશોકભાઈ એ જ સવાલ થતો હશે કે આ વખતે Top 4માં આવશે કોણ, કારણ કે જે રીતે તમે લકની વાત કરીને લકની સાથે સાથે ઘણી એવી સિચ્યુએશન પણ જે ક્રિએટ થઈ હતી,
કે ના આ લોકો ન જીતી શકે તો પણ એ લોકો જીતી ગયા છે. એટલે તમે વિચાર કરો, અરે શિખર ધવનની ટીમમાં તો બેસ્ટરો નથી, એની પાસે એ ખેલાડીઓ ઘણા નથી, તે છતાંય લોકોને. અને બીજી એક સૌથી અગત્યની વાત એ છે કે શિખર ધવનની કેપ્ટનશીપ જે છે એ કેપ્ટનશીપમાં હી વોન્ટેડ ટુ પ્રૂવ વન થિંગ, કારણ કે એને વન ડેની ટીમમાંથી પડતો મૂક્યો છે, એને પ્રૂવ કરવું છે કે આઈ એમ સ્ટીલ ધ બેસ્ટ બેટ્સમેન. તમે એની બેટિંગ જોઈ, તમે સાહેબ ઓનસાઇડમાં જે પાછળ એટલે વિકેટકીપરની પાછળ જે શોટ રમ્યા છે, રિવર્સ સ્વીપ માર્યા છે, કે જે યુનો ધે વર ફેન્ટાસ્ટિક. આવા શોર્ટ્સ કોઈ દિવસ એને રમતા જોયા નથી, ને ધ વે હી હેઝ પ્લેડ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, કોઈ જાતના એના વગર જબરજસ્ત એની રમત એણે દાખવી છે અને એણે ટીમને જીતાડી છે, ટીમમાં કોન્ટ્રીબ્યુટ અણનમ અને છેક સુધી એ મેચને લઈ ગયો. તો હેટ્સ ઓફ, કારણ કે વન ડે વર્લ્ડ કપ આવી રહ્યો છે ત્યારે, કારણ કે અત્યારે જે સિલેક્ટ થયેલા મોટા માથાઓ એટલે જેને કહેવાય સૂર્યકુમાર યાદવ, ત્યાર પછી તમારા ડબલ સેન્ચુરી મારેલા ઈશાન કિશન, દે આર નોટ એબલ ટુ ડુ એનીથિંગ ઇન વન ડે. એન્ડ યુનો બાકીની મેચોમાં એ ભારત માટે રમવાનું તે વખતે ફરી બની શકે કે ઓપનર તરીકે એને કોલ મળી શકે છે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક હી વોન્ટેડ ટુ પ્રૂવ દેટ આઈ એમ ઇન ટચ, હું કન્સિસ્ટન્ટ રમીશ, દરેક મેચમાં રમીશ, પહેલી મેચમાં રમ્યો, આ મેચમાં પણ રમ્યો, અને હી વોન્ટેડ ટુ કેરી ઓન ટિલ એન્ડ ઓફ આઈપીએલ. અને હું માનું છું ત્યાં સુધી એને ભારતીય ટીમમાં લેવો પડે એવી પરિસ્થિતિ ઊભી કરશે. બિલકુલ સાચી વાત છે. તો જોવાનું એ રહ્યું કે કેવી રીતનું સિચ્યુએશન લાવશે. પણ તેની સાથે અશોકભાઈ એક વસ્તુ બીજી ખરી કે બોલિંગ ચલો ઘણી જે સારી ગઈકાલે જોવા મળી, અને તેમાં પણ નાથન એલિસ જે ચાર વિકેટ, મહત્વની ચાર વિકેટ જે તેમના દ્વારા ઝડપવામાં આવી, અને તે પણ જોશ બટલર હોય કે પછી સંજુ સેમસન હોય, પડીકલ હોય અને રિયાન પરાગ હોય, જેમ કહેવાય ને કે જે ચાર મેઇન જે બેટર હતા ને એમની જ વિકેટો લીધી. અને એમાં પણ મેઇન બે, બીજાની વાત તો આપણે પછી કરીએ, પણ મેઇન બે જોશ બટલર અને સંજુ સેમસન એ બંનેની જે ક્યાંક વિકેટ પડીને રાજસ્થાનના જે પણ કોઈ એમ કહેવાય કે ફોલોઅર્સ હતા ને તેમનું એક વાર તો મોઢું પડી જ ગયું હતું કે ના હવે પતી ગયું, હવે કંઈ થાય એવું નથી. પણ જ્યારે સિમરન એટમાયર આવ્યા, બહુ સારી એવી સિચ્યુએશનમાં પણ ઉભા રહ્યા. એટલે કે ગઈકાલની પંજાબની બેટિંગ તો ચલો ઘણી સારી હતી, પણ એની સાથે બોલિંગ પણ ઘણી સારી હતી. અને જે સેમ કરને જે લાસ્ટ ઓવર નાખી, અને જે તમે જે રીતે કહ્યું કે ના જે 15 રન કરવાના હતા તે પણ ન કરવા દીધા, એટલે ગઈકાલે બેટિંગની સાથે સાથે બોલિંગ પણ ઘણી સારી એવી હતી. એને બહુ ઓછું કરવાનું આવ્યું હતું આમ જોવા જઈએ તો. એટલે હી વોન્ટેડ ટુ પ્રૂવ, કારણ કે વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર છે અને સારામાં સારો ખેલાડી છે, આઈપીએલ પણ રમી ચૂક્યો છે, હી નોઝ ધ ટ્રિક ઓફ ધ રિટેલ. એને ખબર હતી કે મને જ્યારે છેલ્લી ઓવર આપવામાં આવી છે તો વોટ માય કેપ્ટન વોન્ટ્સ, મારા કેપ્ટનને શું જોઈએ છે એ મારે. એણે પ્રેશર એટલું બધું વધાર્યું બેટર્સ ઉપર, પ્રેશર પહેલાં ત્રણ બોલમાં એટલું વધાર્યું કે ધે ગોન ફોર ધ મિસ્ટેક, અને ભૂલ કરી રનઆઉટ થયા અને બાજી આખી પલટી ગઈ. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમને જ્યારે પર્ટિક્યુલરલી છેલ્લી ઓવર આપવામાં આવે છે, એન્ડ ઇટ ઇઝ અ ફાઇનલ ઓવર, ડુ ઓર ડાયની ઓવર, એમાં બે વસ્તુ હોય છે. તમને યાદ હોય તો 2007માં જોગિંદરસિંહને છેલ્લી ઓવર મહેન્દ્રસિંહ ધોનીએ આપી હતી, બધા એમ કહેતા અરે આને તો અપાય, એણે ત્રણ ઓવરમાં ઓલરેડી કંઈક 40 રન આપી દીધા, છતાં એને લાવ્યા અને હી ક્લિક્ડ. બિલકુલ, છેલ્લી વિકેટ લઈ ગયા અને ભારત ચેમ્પિયન બન્યું. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે તમે હીરો અથવા તો ઝીરો એ છેલ્લી ઓવરથી બની શકો. બિલકુલ. સો હી હેઝ બીકમ એ હીરો, હી હેઝ એન્શ્યોર્ડ કે મારી ટીમ જીતે. એણે એ પણ એન્શ્યોર કર્યું કે એક પ્રેશર આવે બેટર્સ ઉપર, એ ભૂલ કરે અને ભૂલમાં અમને વિકેટ મળે. અને ત્યાર પછી રનઆઉટ, હેટમેનના રનઆઉટ થયા પછી કોઈ બેટ્સમેન એવો નહોતો કે જે ઉચકીને છગ્ગો મારી શકે કે એવું આગળ જે 15 રન કરવાના તે કરી શકે, ભલે છેલ્લા બોલે ચોગ્ગો વાગે. પણ કહેવાનું તાત્પર્ય છે કે એ તમને રન થવા દીધા નહીં, અને અગેન 5 રનથી. એટલે આજે નસીબની વાત કરું છું, અહીંયા છે કે 5 રન 7 રન એવો જે વિક્ટરી મળે છે એ ક્યાંક ને ક્યાંક એ. અને બીજું કે એના બેટર્સ હજુ આવવાના બાકી છે, કે બોલર્સ આવવાના બાકી છે, જોડાશે ત્યારે જોડાશે. પણ તે છતાંય જો આટલું પરફોર્મન્સ કરીને લોકો પોઈન્ટ એનો કવર કરી લે છે, રિકવર કરી લે છે, એ આ ટીમ કે જે ટીમ પર લોકોને ભરોસો નથી હજુ, એની પાસે એટલા સારા બેટર્સ નથી, એની પાસે ટ્રેન્ટ બોલ્ટ નથી, ચહર નથી, આ બધા જબરજસ્ત ખેલાડીઓ નથી એનામાં. બટ વોટ એવર દે હેવ, એ લોકોએ ક્યાંક એન્શ્યોર કર્યું કે અર્શદીપનો કેટલો સરસ ઉપયોગ કર્યો, પછી 4 વિકેટ તમે હમણાં કીધી એ પ્રમાણે, એ તમે જુઓ કેટલી જોરદાર લીધી. તો ક્યાંક ને ક્યાંક એવરીબડી હેઝ સપોર્ટેડ. એટલે આ બધા ખેલાડીઓ એવા છે ને કે તમને
ક્યારેક ચમકી જાય તમને ખ્યાલ ના આવે. અને બે બોલો બે વિકેટ લીધી હતી, એ તો ત્રીજી હેટ્રિક ના આવી, અધરવાઇઝ એ હેટ્રિક પણ થઈ શકતી હતી, ચાન્સ હતો. તો ક્યાંક અનનોન ખેલાડીઓ જ્યારે જીતી જાય, અનનોન ખેલાડીઓ જ્યારે રમી જાય, અથવા તો આવી રીતના જબરજસ્ત પ્રભાવશાળી, પછી તમે આની પ્રભસિમરન એની તમે બેટિંગ જોવો, બિલકુલ ટેરિફિક બેટિંગ યાર. આપણે તો આમ એ થયું, અને આખી પાર્ટનરશિપ તમે જુઓ, 10 ઓવરમાં તો ક્યાંનું ક્યાં પહોંચાડી દીધું પંજાબને. તો દેટ મેડ ઓલ ધ ડિફરન્સ, યુ નો. એ કાંઈ કોઈને નહોતું કે આ સિમરન આટલું બધું જબરજસ્ત રમશે. બિલકુલ બિલકુલ. અને શિખર ધવન છેક સુધી કેરી કરશે, અને બે ભેગા થઈને આટલા બધા સ્કોર મૂકી દીધો. સામેની ટીમ તો એમનામાં જ અડધી ટેન્શનમાં આવી ગઈ કે આ લોકો તો આટલો બધા સ્કોર મૂકી દીધો. અને પ્રોજેક્ટર સ્કોર તો 230 બતાવતા હતા. એ તો લખેલી ત્યાર પછી બ્રેક વાગી ગઈ, અને ઇટ હેઝ કમ વિધિન 200. બાકી નહીતર જબરજસ્ત બેટિંગ કરી. બિલકુલ. તો આ બધા પાસાઓ, આ બધા હીરો બની જાય ને મેચના. દરે અમુક વખત એવું હોય કે તમારો એક જ હીરો હોય આખી ટુર્નામેન્ટમાં ચાલે, દેટ ઇઝ વન થિંગ. અને બીજા તમારા મેચના હીરો હોય, એ અગત્યના વધારે છે. અહીંયા પ્રભ સિમરનની જે પાર્ટનરશિપ, એ હતી પાર્ટનરશિપ જોરદાર રહી. સેમ કરનની બોલિંગ સારી રહી, આ હીરો બની ગયા. નેક્સ્ટ ટાઈમ બીજા કોઈ હોય તો એટલા, અને ઇટ્સ અ ગુડ સાઇન, કારણ કે તમારી પાસે વેરાયટી ઓફ હીરોઝ છે. તમે એક કે બે ઉપર, તમે રાજસ્થાનની ટીમ મોટા ભાગે જે ડિપેન્ડ કરતી હતી એ ડિપેન્ડ એક જ ખેલાડી ઉપર કરતી હતી, બટલર. આ બધા એક જ વાત કરે, બટલર આમ છે, બટલર જોરદાર છે, અને છે બી, આઈ ડોન્ટ સે કે નથી, પણ એને તમે જ્યારે એક કરીને ચાલતા હો ત્યારે બીજા બધા લાઇમલાઇટમાં નથી હોતા. એ વસ્તુ અગત્યની. અહીંયા એવું નથી, અહીંયા શિખર ધવનની તો બીજો કોઈ રમશે, પ્રભ સિમરન રમશે, કે એના સિવાય સેમ કરન રમી જશે, એ અગત્યનું વધારે છે. યુ હેવ નો ડાઉટ કે રાજસ્થાનની ટીમ મજબૂત છે જ, એમાં કોઈ એક મેચ હારે ત્યાં કે આપણે કહેવાની જરૂર નથી. એ લોકોના બેટર્સ અને બોલર્સ વર્લ્ડ બેસ્ટ છે, એમાં બી કોઈ ના નહીં. બટ એની ગિવન ટાઈમ પંજાબ પણ એ કોઈના પણ માટે ખતરો બની શકે છે. એ 2-3 રન કરવાનો હોય તો તમને રન ના કરવા દે, એવું જબરદસ્ત બંને મેચમાં અપ્રૂવ થયું છે. બંને મેચમાં એવું થયું, બંને મેચમાં એવું થયું. બિલકુલ. તો અશોકભાઈ, ગઈકાલે મેચ તો ઘણી સારી એવી હતી, પંજાબ કિંગ્સે ગમે તેમ કરીને અત્યારે હાલ તો જે મેચ તો જીતી લીધી. વાત કરીએ આજની મેચની, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવે એટલે સૌથી પહેલું નામ તો વિરાટ કોહલીનું સામે આવતું હોય છે, અને ફેફ ડી પ્લેસીસનું નામ સામે આવતું હોય છે. બીજી બાજુ જોવા જઈએ તો નીતિશ રાણા છે, અસલ છે, ઘણા સારા એવા જે પ્લેયરો અત્યારે હાલની જે સિચ્યુએશનમાં જે જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં અત્યાર સુધીની જે અશોકભાઈ બધી મેચો આપણે જે જોઈ છે, હાઈ સ્કોરર જે મેચ જોવા મળી રહી છે, અને કોઈ પણ ટીમ હોય અને એટલું ત્યાં સુધી અત્યારે કવર કરવા માટે ઘણી સારી એવી બેટિંગ પણ તેમના દ્વારા જોવા મળી રહી છે. એટલે કે જ્યારે ડિફેન્ડ કરવાનો હોય કે પછી ચેસ કરવાનો હોય, ગમે તેમ કરીને એ લોકો કરી પણ લેશે. એટલે કે આ વખતની આઈપીએલમાં એ વસ્તુ તો ઘણી સારી એવી જોવા મળી હતી, જે ગઈ કઈ વખતે પણ આપણે જોઈ હતી. આજની મેચના લઈને શું કહેવા માગશો? કારણ કે ફેફ ડી પ્લેસીસ અને નીતિશ રાણા જે આની પહેલાની જે મેચ હતી તે પણ હારી ચૂક્યા છે. શું કોઈ નવી રણનીતિની સાથે નીતિશ રાણા આ વખતે આવે તેવી શક્યતાઓ છે? સી, પહેલી વસ્તુ તો ગઈકાલની મેચને તમે યાદ કરો કે 70% વિનિંગ પર્સન્ટેજ રાજસ્થાનના બતાવતા હતા એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ મેચ, વિચ હેઝ ટર્ન ધ અધર વે રાઉન્ડ, અને પંજાબ જીતી ગયું. બિલકુલ. પહેલી વસ્તુ તો કોઈ ટીમને T20ના ફોર્મેટમાં અંડર એસ્ટિમેટ ના કરાય. કલકત્તા ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ છે, ભલે વર્ષો થઈ ગયા, બટ દે વેર ધ ચેમ્પિયન્સ. બેંગ્લોરની ટીમને હજુ ચેમ્પિયન થવાનું બાકી છે. એમની પાસે દુનિયાના શ્રેષ્ઠ બેટર્સ હતા એક જમાનામાં, એબી ડી વિલિયર્સથી માંડીને એક એક જબરજસ્ત બેટર્સ હતા. તે છતાંય આ ટીમ ચેમ્પિયન બની શકી નથી. વર્લ્ડના બેસ્ટ ફાસ્ટ બોલર્સ આ ટીમમાં હતા. બિલકુલ. બટ દે વર નોટ એબલ ટુ બીકમ અ ચેમ્પિયન. બીજું, અહીંયા આગળ કલકત્તાની વાત, કલકત્તા યસ દે આર ડાઉન. એ લોકોની ટીમ સેકન્ડરી થઈ ગઈ છે, થોડુંક એનો બેકફૂટ ઉપર જતી રહી છે, એનો કેપ્ટન નથી. હવે કેપ્ટન તરીકે નીતિશ રાણાને લાવવામાં આવ્યા છે, તો આ બધી પરિસ્થિતિથી ટીમ થોડીક ડાઉન છે. એટલે એમનો જે કોન્ફિડન્સ લેવલ હોય એ પણ ડાઉન છે, એ લોકોની બેટિંગ પાવર જે છે એ પણ થોડો ડાઉન લાગે છે અહીંયા. પણ તે છતાંય મનદીપ છે, ગુરવાસ છે, અનુકૂળ રોય છે, આ ત્રણ ખેલાડીઓના નામ આપણે નવા લાગે. કોઈ આમાંથી આજે હીરો બની શકે? બિલકુલ. નોબડી નોઝ. વેંકટેશ આયર, વેંકટેશ જી, એ આપણે સ્પેરમાં રાખીએ છીએ આપણે, એ કદાચ એને ઇમ્પેક્ટ બેટર તરીકે ઉતારવામાં આવે. તો ક્યાંક ને ક્યાંક એ લોકોની પાસે પણ કોક તો ચાલવું જોઈએ. ગઈકાલે જેમ સિમરનજીત સિંહ ચાલ્યા છે ત્યાં આગળ, સોરી એનું
પ્રભસિમરન, તો એ પ્રમાણે અહીંયા પણ કોઈ ચાલી શકે. એટલે પહેલી વસ્તુ આજે. બીજું ત્યાર પછી તમારી પાસે નીતિશ રાણા આવે છે. નીતિશ રાણા ઇઝ ગોટ એ ગુડ દિસિંગ, સારી બેટિંગ કરી શકે છે. અને પછી તમારી પાસે બે ખતરનાક ખેલાડી છે કે જે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિઓમાં, કોઈ પણ એમની ઉંમર ભલે ગમે તે થાય તો એ છગ્ગા છગ્ગા મારીને આખી ટીમને રફે દફે કરી નાખે. સામેની ટીમને એવા બેટર્સ છે, એ છે રસેલ અને નારાયણ. કોઈ બીજી વાત સમજવાની જ નહીં, કોઈ વન્સ એન્ડ ટૂઝની વાત નહીં, મેદાનની બહાર જ છગ્ગા ફટકારવાના. બિલકુલ. સવાલ એ છે કે ચાલવા જોઈએ, જો આ આક્રમક બેટ્સમેનો રમશે તો કલકત્તાની ટીમમાં નવું જોશ આવશે. કલકત્તાની ટીમને અત્યારે આત્મવિશ્વાસ જોઈએ છે, તે વોન્ટેડ કોન્ફિડન્સ. અને એ કોન્ફિડન્સ લાવવા માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ બે ખેલાડીઓ મારી દ્રષ્ટિએ તો એ છે રસેલ અને સુનિલ નારાયણ. એ લોકો જો સારું રમીને એક મોટો સ્કોર આપે તો બેંગ્લોરને તમે હરાવી શકો છો. બેંગ્લોરને નહીં હરાવી શકાય એવી કોઈ તમારી પાસે એ નથી કે નહીં, કારણ કે દે ડોન્ટ હેવ વેરી ગુડ બોલર્સ. એમના બેટર્સ સારા છે પણ બોલર્સને ક્યાંક ને ક્યાંક એમને પણ ખોટ છે. એટલે અહીંયા આગળ તમે બોલર જુઓ તો ટીમ સાઉદી છે, પછી તમારી પાસે ઉમેશ યાદવ છે, વરુણ ચક્રવર્તી અનધર નો ટેરિફિક બોલર કે જે મિસ્ટરી બોલર તરીકે ગણાય છે, શાર્દુલ છે, સુનિલ નારાયણ છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટ કલકત્તાનું મારી દ્રષ્ટિએ બેંગ્લોર કરતાં સારું છે. તો એક આટલી વસ્તુ બને કે ભાઈ બે જણા ખાસ કરીને રસેલ અને નારાયણ એ બે સપોર્ટ કરે અને ઇફ ધ બોલર્સ બોલિંગ વેલ. અને બીજું અગર ધારો કે બેંગ્લોરની પહેલા બોલિંગ આવે છે, બેટિંગ આવે છે, અને જો બેંગ્લોરને તમે ઓછામાં આઉટ કરો, 150 રનમાં આઉટ કરો તો યુ કેન ઓલવેઝ વિન ધ મેચ. બિલકુલ. 150 રન કરવાની શક્તિ. હા, તમે જો 200 ઉપરનો સ્કોર જો થાય તો જ તકલીફ પડે એવી છે. તો અહીંયા પહેલી વસ્તુ એ છે કે કલકત્તા અને બેંગ્લોરની વચ્ચે બેંગ્લોર જીતશે એવું નથી અને કલકત્તા હારશે એવું નથી, કારણ કે બંને ટીમો પાસે જે લૂફોલ છે એ બંને ટીમોમાં છે. બંને ટીમોને કંઈક ને કંઈક તકલીફ છે. આ લોકોની પાસે બેટર્સ ઓછા છે, આ લોકોની પાસે બોલર્સ ઓછા છે. હવે તમારે વિકેટો કેટલી લેવાની, બરાબર, ભલે તમારી પાસે ફાફ ડુપ્લેસિસ છે, વિરાટ છે, મેક્સવેલ છે, બ્રેસવેલ છે, કાર્તિક છે, આ બધા ખતરનાક બેટર્સ છે. બિલકુલ. પણ બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે હર્ષલ ગયા વખતે ખૂબ જોયો છે, ડેવિડ વિલી તમે જુઓ, મોહમ્મદ સિરાજ તમે જુઓ, કરણ શર્મા તમે જુઓ, તો દે આર નોટ એબલ ટુ કંટ્રોલ ધ રન્સ. એટલે આ બોલિંગ સામે બેંગ્લોરે પહેલાં બેટિંગ કરવાની આવે તો કમસે કમ 200 રનનો સ્કોર કરવો પડે, કારણ કે એમની બોલિંગ થોડી નબળી છે. દે વિલ એબલ ટુ ડિફેન્ડ ધ ટોટલ, અધરવાઇઝ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આજની મેચમાં બેંગ્લોર જીતશે જ એવું નથી કહેવાતું કે કલકત્તા વિલ હેવ ટુ કમ બેક. એ લોકો હાર્યા છે, અહીંથી પાછું આવવું પડશે. દે વિલ હેવ ટુ કમ ઇન અ મેઇન સ્ટ્રીમ. જો મેઇન સ્ટ્રીમમાં નહીં આવે તો પછી એ પાછળની ટીમો જે ચાર હોય છે એ ચાર ટીમોમાં એ લોકો રહી જશે. એટલે એ કંઈક ને કંઈક ઇમ્પેક્ટ કરશે આજે એવું લાગી રહ્યું છે. અને તો જ આ મેચ ઇન્ટરેસ્ટિંગ બનશે. કલકત્તા ઉપર મેચ છે, કલકત્તાના ઈડન ગાર્ડન ઉપર મેચ છે, એટલે સ્કોર તમને કંઈ 200 રન ઉપરનો થાય એવી શક્યતાઓ થોડી ઓછી છે. સ્પિન બોલિંગને થોડી ત્યાં અસર વધારે તમને જોવા મળશે, તો એ પણ એક વસ્તુ મહત્વની છે કે તમારી પાસે એ સ્પિન બોલર તમારી પાસે કલકત્તા પાસે સારા છે કમ્પેર ટુ બેંગ્લોર. તો અહીંયા આગળ થોડો ઘણો એ રહેશે, પણ બંને ટીમો સરખી હશે તો જ રમવાની અથવા તો જોવાની મજા આવશે. અને બંને ટીમોમાં, કારણ કે બેંગ્લોરને જીત યથાવત રાખવી છે, દે આર પ્લેઇંગ વેલ, તો એ લોકોને કન્ટિન્યુ કરવું છે. કલકત્તા વિલ હેવ ટુ મેક એ ઇમ્પેક્ટ કે અમારે જીતવાનું છે, વી આર હિયર ટુ વિન, એ પ્રૂવ કરવાનું છે. એટલે આજે અહીંયા તમે જો ભૂલે ચૂકે કલકત્તાની બેટિંગ ગઈ તો તમને આક્રમક બેટિંગ જોવા મળશે, એ તમને હું ગેરંટી આપું. અશોકભાઈ એક વસ્તુ અલાઉડ એમ જી, આમાં એક વસ્તુ એ પણ ઉમેરવા માંગુ છું, ક્યાંક એવી વાતમાં સાંભળી છે કે જેસન રોય એન્ટ્રી કરે છે તેવી શક્યતાઓ છે. નહીં નહીં, એન્ટ્રી કરે છે અને આવશે. ગઈકાલે આપણે પેલા એની પણ વાત કરી હતી કે ભાઈ આપણે રબાડા આવે છે, બટ ઈ ડીડ નોટ કમ. એટલે ભલે જેસન રોય ઇઝ અ ગુડ બેટર અને આવે છે તો કલકત્તાનું જે ટોપ ઓર્ડર કહી શકાય થોડોક મજબૂત તો મજબૂત બને, 100% મજબૂત બને. તમે સારા ખેલાડી, મારું એક કહેવું છે કે સારા ખેલાડી મજબૂત બને, પણ તમે ગઈકાલની વાત કરો તો જે રીતના પહેલા ઓપનિંગ જે આપણે જોયા, પ્રભસિમરનની વાત કરો તો એવું કંઈ જરૂરી નથી મોટું માથું. કાલે પ્રભસિમરન જેવા ખેલાડીઓ ચાલી ગયા અને કાલે તમારો બટલર જેવા ખેલાડી ફેલ ગયા. હા બિલકુલ, એટલે તે છતાંય આવી જાય છે. તો અને એક બીજી વાત એ પણ છે કે ઇનિશિયલ સ્ટેજ છે, ઇનિશિયલ સ્ટેજની અંદર
જેટલા પોઈન્ટ્સ તમે કવર કરો છો ને એટલું તમને એડવાન્ટેજ છે. અત્યારે તમારી ટીમમાં ખેલાડીઓ ખૂટે છે, આવતા નથી, કોમ્બિનેશન નથી. તે વખતે એવું બીજી ટીમમાં છે, તે વખતે પોઈન્ટ્સ કવર. આજે પંજાબને સૌથી મોટો એડવાન્ટેજ આ છે, કારણ કે એ લોકો શરૂઆતની મેચ જ જીતી લીધી, બે મેચો પાંચ પાંચ ને સાત સાત રનથી જીતીને પોઈન્ટ સીધા ચાર થઈ ગયા સાહેબ. હા બિલકુલ, એટલે આ અગત્યનું વધારે. એટલે કલકત્તાને કોઈ પણ હિસાબે પોઈન્ટ ગેઇન કરવાની, ઇફ હી કમ્સ એન્ડ પ્લે બિગિનિંગ, બહુ મોટો ખેલાડી છે એમાં કોઈ ના નહીં, પણ આવતાની સંગાત એ સીધો રમવા જ બંડે એવી મીન્સ કે આપણે એ ના રાખીએ. આપણે અત્યારના જે બેટર્સ છે એનું વધારે એનાલાઇઝ કરીએ કે હા રસેલ ચાલવો જોઈએ, હા નારાયણ ચાલવો જોઈએ, હા કેપ્ટન નીતિશ રાણા ચાલવું જોઈએ. બિલકુલ. અને આ ત્રણ ખેલાડીઓ જે છે, મનદીપ છે, ગુરવાજ છે, અનુકૂળ રોય છે, ઇફ દે આર દેર ઇન ધ ટીમ દે શુડ ટ્રાય એન્ડ યુ નો આજે દિવસ છે કે તમારી ટીમને કામ લાગવાનો. બિલકુલ, યુ હેવ ટુ ગો ફોર ધેટ. બિલકુલ. તો જે પ્રમાણે આજે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે ને, તેમાં હવે કોની રણનીતિ જે સ્ટેડિયમમાં અને તેની સાથે પીચ ઉપર કામ લાગશે તે તો હવે જોવાનું જરૂર. અને તેની સાથે આજે ફરી એકવાર જે ચોકા ચોકાઓનો વરસાદ તો જોવા મળશે, પણ તેની સાથે આ વખતે કોની રણનીતિ સૌથી વધારે આગળ પડતી ચાલશે અને કોની રણનીતિ કારગર નીવડશે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે અશોકભાઈ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આપશો. નમસ્કાર.